हाय नमस्कार मित्रों, हूँ छू संदीप सुरती। आज आप बात करीशू डिसेम्बर 5th तो डिसेम्बर 18 लगभग 13-14 दिवस करंट अफेर्स आप एक ही साथ कवर करीशू। ओके, एक ही साथ कवर करने मतलब एट्लो है कि जो इम्पोर्टंट कंसेप्ट है तो अलग अलग वीडियो बनावा ना हो तो आप एक में मर्ज कर भले लांबो वीडियो बने, तमे तमारी कन्विनियंस मुजब वीडियो तोड़ी तोड़ी हिस्सा में जोजो, परंतु आप 14 दिवस वीडियो आप एक साथ कंडक्ट करीशू। तो मित्रों आगना वीडियोज जुओ। ओके, तमारा लाइक शेर सब्सक्राइब्स करो, तमे कहीं तमने लागत हो सुधारा करवा जो तो तमे कमेंट कर सको। ओके मित्रों, अने आ इम्पोर्टंट है करंट अफेर्स, मैं तमने करंट अफेर्स में इम्पोर्टंट समझाई दीधेलो पहला। ओके, तो शुरू करिए डिसेम्बर 5th तो डिसेम्बर 18। मारु नाम है संदीप सुरती, करंट अफेर्स सारथी एकेडमी ऑफिशियल यूट्यूब चैनल पर आपनु स्वागत है। टॉपिक्स क्या क्या है? मॉनेटरी पॉलिसी कमिटी, ओके, RBI, ग्रेट बेरियर रीफ। टॉपिक्स शू है, कॉन्सेप्ट टॉक में शू शू टॉपिक्स में लीधेला है एनी बात करूँ छू। पची है टीचर्स प्राइस, NRI वोटिंग, HDI इंडेक्स, नेशनल फेमिली हेल्थ सर्वे 5, हवाना सिंड्रोम, CCPI, क्लाइमेट चेंज परफॉर्मेंस इंडेक्स 2021, पेरिस एकॉर्ड, मैं कीधु तो लास्ट टाइम आने विषे बात करीशू, एमिशन गैप रिपोर्ट, न्यू पार्लामेंट, ओके, नवी पार्लामेंट की बिल्डिंग नो शिलान्यास थयो, अने विजन 2030-35। ओके, शुरू करिए। सौ प्रथम इकोनॉमिक्स इम्पोर्टंट टॉपिक, एक्जाम रिलेटेड इम्पोर्टंट टॉपिक, एटले मॉनेटरी पॉलिसी कमिटी, MPC। शू छे MPC? पहले एनु थोड़ू गठन विषे बात कर लिए। आ कमिटी डिसेम्बर बाई मंथली दर बे महीने मळे, तो गया ऑगस्ट में मळी थी, तो सप्टेम्बर ऑक्टोबर पछी डिसेम्बर में मळी आने पोताना रिपोर्ट में शू कीधु ए पछी चर्चा करिए। पहला मॉनेटरी पॉलिसी कमिटी शू छे ए जाणी लईए। ओके, तो मॉनेटरी पॉलिसी कमिटी नी कम्पोजिशन शू होय, कोण कोण होय, तो याद राखजो एमां 6 मेम्बर होय, 6 मेम्बर्स होय, 3 गवर्मेंटना होय अने 3 RBI। ओके, RBI ना मेम्बरनी अंदर गवर्नर पोते शामिल छे। ओके, RBIના જે ગવર્નર છે હાલ કોણ છે? શક્તિકાંત દાસ। તો એની અંદર એમને ગણીને ટોટલ ત્રણ RBIના મેમ્બર્સ અને 3 ગવર્મેન્ટના મેમ્બર્સ, એમ 6 મેમ્બર્સ હોય। 6 મેમ્બર્સનો કાર્યકાળ કેટલો હોય? 4 વર્ષનો કાર્યકાળ હોય આ લોકોનો। ઓકે, દર 2 મહિને બેઠક કરે, રેપો રેટ રિવર્સ રેપો રેટ વિશે નવી ગાઈડલાઇન્સ બહાર પાડે। ઓકે, શું કરે છે આ? વોટ વિલ ઇટ ડુ? તો फिक्स द बेंचमार्क इंटरेस्ट रेट ऑफ द RBI, सेट द इन्फ्लेशन टार्गेट। हवे एनी पर थोड़ू स्लाइड डिटेल में चर्चा करिए। यस, थोड़ी स्लाइड डिटेल में आनी पर चर्चा करिए आपणे के RBI ની स्थापना RBI એક્ટ 1934 હેઠળ કામ કરે છે આ। ઓકે, 1934 હેઠળ તો RBI પહેલાં ગૂંચવણમાં હતું। કેમ ગૂંચવણમાં હતું? કે 2015 પહેલાંની વાત છે, 2015 પહેલાંની વાત છે આ। RBIને બે કામ હતા, કે એક તો બજારમાં નાણાંનો પુરવઠો સાચવવો, બજારમાં જે નાણાંનો પુરવઠો છે ઓકે, સપ્લાય ઓફ મની, નાણાંનો પુરવઠો બેલેન્સ કરવો। બીજું કામ શું હતું આનું? ફુગાવાનું બેલેન્સ કરવું, ફુગાવાનો તટસ્થ રાખવો, મેન્ટેન રાખવો, ઓકે, વધી ના જાય ઘટી ના જાય। તો તમે વિચારો, ફુગાવાને મેન્ટેન કરવો હોય તો ફુગાવો મેન્ટેન એક ટાર્ગેટ હોય તો થાય, ઓકે, એક લિમિટ હોવી જોઈએ। નાણાંનો પુરવઠો મેન્ટેન કરવો, હવે નાણાંનો પુરવઠો મેન્ટેન કરવો હોય તો ફુગાવો ફુગાવો તટસ્થ કઈ રીતે રહે? મતલબ કે ભારતને શું જોઈએ? ગ્રોથ જોઈએ, ગ્રોથ, GDP વધારવો છે ભારતને પોતાનો। GDP વધારવા માટે શું કરે? GDP વધારવો હોય તો નાણાંનો પુરવઠો વધારવો પડે, GDP વધારવો હોય તો બજારમાં નાણાં ઠલવાવા તો જોઈએ ને, તો ઇન્વેસ્ટમેન્ટ થાય, તો પેલી મેં વાત કરી હતી વર્ચ્યુઅસ સાયકલ, ઇકોનોમીની કેવી સાયકલ? વર્ચ્યુઅસ સાયકલ।
વર્ચ્યુઅસ સાયકલ ચાલે અને તો જ ડેવલપમેન્ટ થાય, તો જ જીડીપી વધે. પરંતુ જો નાણાંનો પુરવઠો વધી જાય તો ફુગાવો વધે. નાણાંનો પુરવઠો વધી જાય તો ફુગાવો વધે. કેમ? કારણ કે માર્કેટમાં પૈસા વધી જાય તો શું થાય? કિંમત પણ વધી જાય. કિંમત વધી જાય તો મતલબ શું? ફુગાવો વધી જાય. તો માટે આ બધું, જો નાણાંનો પુરવઠો વધારવો હોય, ડેવલપમેન્ટ કરવું છે, જીડીપી વધારવો છે અને ફુગાવો ઘટાડવો છે, તો આ બંને તો પોસિબલ છે જ નહીં. સમજેશો મારી વાત? ફુગાવો પણ મેન્ટેન કરવો છે, ડેવલપમેન્ટ પણ કરવું છે, તો બંને હાથમાં લાડવા લેવા એવા હતા ને આરબીઆઈ. આરબીઆઈ કન્ફ્યુઝ થઈ કે હવે હું શું કરું. તો ભારત સરકાર વચ્ચે પડી, નવી નવી સરકાર ચૂંટીને આવી હતી. ઓકે, 2016 એક નવું એક્ટ લાવ્યા, મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ. ઓકે, મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ. આની અંદર શું કીધું આરબીઆઈ કે મારી જોડે આ બધું કન્ફ્યુઝન છે કે હું નાણાંનો પુરવઠો વધારું તો ફુગાવો વધી જાય છે, અને પછી ફુગાવો વધી જાય એટલે પછી પબ્લિક પેનિક બાઇંગ કરે છે. ઓકે, સરકાર ઉપર આક્ષેપ નાખે છે. તો સરકારે કીધું બહુ ચિંતા નહીં કરવાની, શું કરો તમે, નાણાં ફુગાવો મેન્ટેન કરો. શું મેન્ટેન કરો? 4%. મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી. ઓકે, લાસ્ટ વિડીયોમાં 55 મિનિટનો વિડીયો બનાવ્યો હતો, એની અંદર પણ મેં ડિટેલમાં વાત કરી હતી આની ઉપર. સીપીઆઈ અને ડબલ્યુપીએલ ભણાવતો હતો ત્યારે પણ મેં વાત કરી હતી. તો ફુગાવો શું કીધું? મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એગ્રીમેન્ટમાં શું કીધું? સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, તમને ખબર હશે. ના ખબર હોય તો લાસ્ટ વિડીયો જાઓ, 55 મિનિટનો વિડીયો છે, જોઈ લો, ખબર પડી જશે સીપીઆઈ શું છે. ઓકે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. સીપીઆઈ ડબલ્યુપીઆઈ વિશે ડિફરન્સ પણ મેં સમજાવેલો છે. તો સરકારે શું કીધું આરબીઆઈને કે આરબીઆઈ તારે સીપીઆઈ 4% મેન્ટેન રાખવાનો. આરબીઆઈ કે વાંધો નહીં, રાખી શકાય. પણ તમે વિચારો, ભારત જેવા દેશમાં કોઈ દિવસ એવું બને કે આ એક જ આંકડો ફોલો થાય? ફુગાવો 4% એટલે 4% જ રહે, 4.1 બી ના થાય કે 3.9 બી ના થાય, એવું બને? ના બને, ઓબ્વિયસ છે ના બને. તો સરકારે કીધું, હા હા બહુ ચિંતા નહીં કરવાની, સરકારે કીધું ±2%. મતલબ કે રેન્જ આપી દીધી કે 2%-6% સુધી સીપીઆઈ મેન્ટેન કરવાનું તારે. આરબીઆઈને કહી દીધું. આરબીઆઈ કે ઓકે, નો પ્રોબ્લમ, વી વિલ ડુ દેટ. તો શું કીધું? હવે એક જોગવાઈ પણ કરી આરબીઆઈ કે ચલો માની લઈએ, ના કરે નારાયણ, અને મારાથી આ મેન્ટેન ના થયું તો હું શું કરું? સરકાર કે એની પણ જોગવાઈ છે. જો આરબીઆઈ સતત 3 quarter, આ યાદ રાખજો, તમે હોધવા જશો તોય નહીં મળે. 3 quarter મતલબ કે 9 મહિના, 1 quarter એટલે 3 મહિના, 9 મહિના સુધી જો આરબીઆઈ આ રેશિયો મેન્ટેન ના કરી શકે, જેમ કે અત્યારે સીપીઆઈ કેટલો છે? 7.3 પહોંચ્યો છે અત્યારે. જો આરબીઆઈ 2.2-6% મેન્ટેન ના કરે તો આરબીઆઈએ શું કરવાનું? આરબીઆઈએ રિટર્નમાં ગવર્મેન્ટમાં આપવાનું. રિટર્નમાં શું આપવાનું? કારણ કે સીપીઆઈ 2-6% સુધી કેમ મેન્ટેન ના થયો અથવા ઉપર કેમ ગયો. બીજું શું આપવાનું લખીને કે અમે આને કંટ્રોલમાં લાવવા શું શું પગલાં લઈશું. ઓકે, આવું બધું સરકારને રિટર્નમાં આપવાનું એગ્રીમેન્ટ આરબીઆઈએ. તો ખબર પડી ગઈ, એક રિવિઝન કરી લઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ એક્ટ 1934, મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ 2016 કર્યું. 5 વર્ષ માટે તારે આટલો ટાર્ગેટ ફોલો કરવાનો. ઓકે, 2016 કર્યું, 4% મેન્ટેન કરવાનું. બેન્ડ આપી દીધી 2%, મતલબ 2-6% સુધી મેન્ટેન કરવાનું, ના કરી શકે 3 quarter સુધી તો આરબીઆઈ રિટર્નમાં આપવાનું. ઓકે, સીપીઆઈ, આનો બેઝ શું છે? સીપીઆઈ કોમેન્ટમાં લખજો, જેને વિડીયો જોયો હોય, કે સીપીઆઈનો બેઝ યર કયો હતો, 2011-12 કે 2012, કોમેન્ટ કરજો. ઓકે, તો આ હતું, આ આઈ થિંક તમને ખબર પડી જશે. ઓકે, જોઈ લેજો. હવે વાત કરીએ કે આટલું તો થઈ ગઈ, 4% મેન્ટેન કરશું, બધું વાત થઈ ગઈ. હવે મોનેટરી પોલિસી કમિટી એ આ એક્ટ હેઠળ જ બનાવાઈ હતી. ઉર્જિત પટેલ કમિટી બનાવાઈ હતી આ માટે. ઓકે, તો આ હવે મોનેટરી પોલિસી કમિટીએ શું રિકમેન્ડેશન કરી, આ ડિસેમ્બરમાં જે કમિટી બેસી હતી એને શું શું ચર્ચા કરી એ વિશે વાત કરી. તો એને શું કીધું? રેપો રેટ એ કેટલો રહેશે? 4%.
પહેલાં જેટલો હતો એટલો જ રાખ્યો, 4% રેપો રેટ. રિવર્સ રેપો રેટ એ કેટલો રહેશે? 3.35%. રિવર્સ રેપો રેટ 3.35% રહેશે. ઓકે, તો આ બે રેટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ, એટલે એ આ બેની ચર્ચા કરું છું. ઓકે, જો તમને આરબીઆઈની રિપોર્ટ વાંચો અને તમને આ બે શબ્દ ના મળે તો આ બે શબ્દની જગ્યાએ એક બીજો શબ્દ હશે, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી, LAF, આ શબ્દ પણ તમને જોવા મળશે. રેપો રેટ 4%, રિવર્સ રેપો રેટ 3%. હવે રેપો રેટ તમને શું છે થોડું ઓવરવ્યૂ આપી દઉં. વોટ ઇઝ રેપો રેટ? તો બેન્કો જ્યારે આરબીઆઈ પાસેથી, ટૂંકા ગાળા, આ શબ્દ આવવો જોઈએ, ટૂંકા ગાળા માટે લોન લે. બેન્કો જોડે પૈસા ખતમ થાય કે ના થાય? બેન્કો જ્યારે આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે લોન લે, એને, અરે એ જે વ્યાજ ચૂકવે ટૂંકા ગાળાની લોન ઉપર, જે બેન્કોએ વ્યાજ ચૂકવવું પડે એને કહેવાય રેપો રેટ. મતલબ કે આરબીઆઈએ, મતલબ બેન્કોએ આરબીઆઈ પાસેથી ધારો કે 100 કરોડ રૂપિયા લીધા ટૂંકા ગાળા માટે, 100 કરોડ, તો રેપો રેટ 4% છે, તો બેન્કોએ વ્યાજ કેટલું આપવાનું? 4 કરોડ. ઓકે, રેપો રેટ એ એવો વ્યાજદર છે જે વ્યાજદરે બેન્કો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે લોન લે છે. ઓકે, પૈસાની સહુલિયત ઊભી કરે છે. હવે આ તો વાત થઈ રેપો રેટની, હવે વાત કરીએ રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ મતલબ રિવર્સ થઈ જશે રેપો રેટનું ઊંધું. શું થાય કે જ્યારે બેન્કો પાસે વધુ નાણાં હોય, નાણાંનો પ્રવાહ વધુ હોય બેન્કો પાસે, તો આ નાણાંના પ્રવાહને રેગ્યુલેટ કરવા માટે આરબીઆઈ બેન્કો પાસેથી નાણાં લઈ લેશે. આરબીઆઈ બેન્ક પાસેથી વધારાના નાણાં લઈ લેશે અને આરબીઆઈ આ નાણાં ઉપર જે બેન્કોને વ્યાજ આપશે ટૂંકા ગાળા માટે, એને કહીશું રિવર્સ રેપો રેટ. સમજી ગયા? આ રિવર્સ રેપો રેટ એ એવો વ્યાજદર છે જે વ્યાજદરે આરબીઆઈ ટૂંકા ગાળા માટે બેન્કોના પૈસા ઉપર વ્યાજ આપે છે. ઓકે, સમજી ગયા? હવે તમને ખબર પડે થયું હશે કે સર રેપો રેટ 4%, તો રિવર્સ રેપો રેટ 3.35% કેમ? તો ધ્યાન એટલા માટે રાખજો, કોરોનાના દરમિયાન શું થયું કે બેન્કોએ બધી લોન આપવાની ઓછી કરી દીધી હતી, કારણ કે કોઈ જરૂરિયાત એટલી બધી, ડિમાન્ડ એટલી બધી હતી. તો બેંક શું કરવા લાગી? બેંક રિવર્સ રેપો રેટની ફેસિલિટી હેઠળ આરબીઆઈની અંદર પૈસા જમા કરાવવા લાગી. આની પહેલાં રેપો રેટનું શું હતું? આની પહેલાં રિવર્સ રેપો રેટ કેટલો હતો? કોરોના લોકડાઉન દરમિયાન 3.75%, આની આસપાસ કંઈક હતું. તો હવે વિચારો કે લોકડાઉન દરમિયાન બેન્કોને શું થાય છે? બેન્કોને લોન આપવાની નથી કે વ્યાજ પણ આવવાનું નથી ક્યાંયથી. તો બેન્કે શું કર્યું? આ 3.75%ના વ્યાજે આરબીઆઈની અંદર પૈસા જમા કરાવી દીધા પોતાના બધા. તો આરબીઆઈ કન્ફ્યુઝ થઈ ગઈ કે સાલું, અમે, સરકાર એવું કહે છે તમે લોકોને પૈસા આપો અને તમે આ વ્યાજદરે મારી જોડે પૈસા લાવો છો. એટલે આરબીઆઈ પૈસા કોઈ લઈને આવે તો આરબીઆઈ વ્યાજ તો આપવું પડે. તો આરબીઆઈ ચાલાકી વાપરી કે આરબીઆઈ શું કીધું કે આ લોકો આ વ્યાજદરને કારણે આકર્ષીને આવી રહ્યા છે. બેન્કોએ કેમ આરબીઆઈ જોડે પૈસા મૂક્યા? કેમ કે બેન્કોના પૈસા વેસ્ટ ના જાય. ઓકે, બેન્કની અંદર પ્રોડક્ટિવિટી ચાલુ રહે, નાણાં ઉપર વ્યાજ આવતું રહે, એટલા માટે બેન્કોએ આટલા વ્યાજદરે, તો આટલા વ્યાજદરે પૈસા વેસ્ટ ના જાય, પૈસાનું શું કહેવાય ક્વોન્ટિફાયર ચાલુ રહે, એટલા માટે આરબીઆઈ જોડે પૈસા મૂકી દીધા. તો આરબીઆઈ આ વ્યાજદર ઘટાડીને અત્યારે કેટલો કરી દીધો? 3.35%. આરબીઆઈ કે હવે આવો જમા કરો, તમને બહુ ઓછું વ્યાજ છે. હવે બેન્કો સાહેબ, તમને થાય કે સાહેબ આ વ્યાજદરે બી આરબીઆઈ જોડે તો પૈસા મૂકી જ શકાય ને, હવે આ વ્યાજદરે જો આરબીઆઈ જોડે પૈસા મૂકવા જાય ને તો આ લોકો બેન્કોને પરવડે નહીં. કેમ? કારણ કે સ્ટાફની સેલેરી, બરોબર, પેલી પાસબુક, આ બધું જે
સ્ટેશનરીઝ હોય, બેંકની બીજે બધા ખર્ચા હોય, એ ખર્ચાને પહોંચી વળવા જો બેંક આ વ્યાજદરે આરબીઆઈને પૈસા આપે ને તો એને પોસાય એવું નહીં. ઓકે, માટે આવી ફેસિલિટી આરબીઆઈએ કરી દીધી, માટે આ ઘટાડી દીધું હતું. તો આ થોડો એક કોન્સેપ્ટ હતો આપણે મોનેટરી પોલિસી કમિટીની, તો આ એની ચર્ચા હતી. ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે. ગ્રેટ બેરિયર રીફ શું છે? કોરલ્સ શું છે? ગુજરાતીમાં તમને ખબર હશે, પરવાળા. કોરલ્સ એક સમુદ્રી જીવત છે, પોલિપ્સ. ઓકે, આગળ એક પિક્ચર છે, તમને સારી રીતે બતાવું છું. તો ક્લાઇમેટ ચેન્જ, સીસી, ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્રેટ બેરિયર રીફ, આ એરિયા તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયાનો નોર્થ ઇસ્ટર્ન ભાગ, આ ગ્રેટ બેરિયર રીફનું શું થયું છે? એમનું જે શું કહેવાય, કોલોનીસ છે, ઘટી રહી છે. એમનું જે જીવ છે કોરલ્સ, એ મરી રહ્યા છે. આખી ગ્રેટ બેરિયર રીફ લગભગ શું કહે છે, 70 મિલિયન ફૂટબોલ ગ્રાઉન્ડ ભેગા થાય ને એટલો કોરલ વિસ્તાર છે, ગ્રેટ બેરિયર રીફનો વિસ્તાર છે. બરોબર, ઇટલી, જાપાન, જર્મની અને મલેશિયા આ દેશોને ભેગા કરો ને એટલો આનો વિસ્તાર છે. ઓકે, એક ઇટલી જેટલું આ વિસ્તારની અંદર ફેલાયેલું છે, જાપાનને જે વિસ્તારની જેટલું ફેલાયું છે, એટલું મોટી કોલોની છે આ કોરલ્સની. બીજું ફેક્ટ્સ આપું કે આની અંદર લગભગ 3000 કોરલની સ્પીસીસ જોવા મળે છે. ઓકે, આ કોરલ રીફની અંદર જ 600 ટાપુઓ આવેલા છે, 600 ટાપુઓ. 1625 માછલીની જાત જોવા મળે છે આ ગ્રેટ બેરિયર રીફના ત્યાં. પછી 133 વેરાયટીઝ ઓફ શાર્ક્સ, આ અહીંયા જ આટલા વિસ્તારમાં જ 133 શાર્કની વેરાયટી મળે, શાર્ક માછલીની વેરાયટી જોવા મળે છે. બરાબર, 600 ટાઈપ્સ ઓફ સોફ્ટ એન્ડ હાર્ડ રોક, હાર્ડ કોરલ્સ, મતલબ અલગ અલગ કોરલની પ્રજાતિના 600 વેરાયટીઝ મળે છે. ઓકે, પ્રજાતિ મળી આવે છે. તો આ હતું એનું કોરલ્સ વિશે જાગૃતિ, કે ક્લાઇમેટ ચેન્જના કારણે કોરલ્સ ઘટી રહ્યા છે. તો એના વિશે થોડી માહિતી હતી. આગળ જોઈએ કે હેલ્ધી કોરલ. તો અહીં ફોટો ક્લિયર નથી, પરંતુ આ ફોટો તમે જો જોઈ શકતા હોય તો આની અંદર એવું કહેવા માગે છે કે આ કોરલ છે, આ કોરલની અંદર એના આ પોલિપ્સ છે, નાના નાના સેલ્સ છે. આ સેલ્સની અંદર એક નામ, એક અલગી છે, એનું નામ છે ઝૂઝેન્થેલા નામની અલગી છે. આ અલગી કોરલની અંદર હોય તો એ કોરલને કે અલગ અલગ કલર આપે, કલર માટે જવાબદાર છે. જ્યારે આ અલગી કોરલમાંથી નીકળી જાય તો એને કહેવાય બ્લીચ્ડ કોરલ. ઓકે, જો તમે વ્હાઈટ થઈ ગયું એને કહેવાય બ્લીચ્ડ કોરલ, અને સાવ મરી જાય કોરલ તો એને કહેવાય ડેડ કોરલ. ઓકે, તો કોરલ્સ ઉપર બહુ ખતરો જોવા મળી રહ્યો છે. આપણા લક્ષદ્વીપને બધા ટાપુઓ કોરલના બનેલા છે. હવે વાત કરીએ ટીચર પ્રાઇઝ, કોણ છે આ? નામ યાદ રાખજો, રણજીત દિસાલે. આમને વર્લ્ડ ટીચર પ્રાઇઝ મળ્યો છે, ટીચર પ્રાઇઝ 2020 મળ્યો છે. આ માણસે એવું તો શું કર્યું? તો આ માણસે મહારાષ્ટ્રના સોલાપુર ડિસ્ટ્રિક્ટમાં જે પ્રાઇમરી સ્કૂલ્સ છે ત્યાં માણસ કામ કરે છે, અને એમને ગર્લ્સ માટે QR કોડની સિસ્ટમ લાગુ કરી, QR કોડ ટેકનોલોજી. ઓકે, આની અંદર શું થયું કે આમને પછી આ સિસ્ટમથી શું કર્યું, 100% ગર્લ્સ ક્રોસ એનરોલમેન્ટ રેશિયો ગર્લ્સનો વધી ગયો, મતલબ બધી બાળકીઓ સ્કૂલમાં પછી આવવા લાગી ભણવા માટે. આ લોકોએ આ ટીચર જે છે એમને ટેકનોલોજીકલ જ્ઞાન આપ્યું બધાને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્કૂલમાં નોલેજ આપવાનું શરૂ કર્યું, ભણાવવાનું શરૂ કર્યું, એટલા માટે અમને ટીચર પ્રાઇઝ 2020 મળ્યો છે. તો આપણા માટે તો સૌથી સારી વાત કહેવાય, કારણ કે ભારત જેવા દેશમાં આવું વિચારવું અને આટલા સુધી પહોંચવું, આટલો પુરસ્કાર હાંસલ કરવો, એ બહુ મોટી વાત છે. ઓકે, બીકોઝ એજ્યુકેશન તો અત્યારે બહુ મોટી જરૂરિયાત છે. પછી છે NRI વોટિંગ. NRI વોટિંગ શું છે? NRIનું ફૂલ ફોર્મ થાય નોન રેસિડેન્ટ ઇન્ડિયન, ખબર જ હશે. ઇલેક્શન કમિશને
मिनिस्ट्री ऑफ लॉ એને એવું કીધું છે કે અમે NRI વોટિંગને કન્ડક્ટ કરવા માટે તૈયાર છીએ. ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલોટ, ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલોટ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલોટ. થોડું અલગ જગ્યાએ લખું તમને ધ્યાન આવે. યસ, ETPBS, ETPBS, ઓકે, ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલોટ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલોટ સિસ્ટમ, ETPBS. ઇલેક્શન કમિશન શરૂ કરશે. કેમ શરૂ કરશે સાહેબ, શું જરૂર પડી? તો કે ભારતની બહાર જે લોકો રહે છે ને એમની સંખ્યા લગભગ 1 કરોડ છે. એમાંથી ભારતની ચૂંટણીમાં લગભગ 25,000 લોકો જ ભાગ લે છે, બહારના લોકો જ. તો કેટલો બધો ડિફરન્સ છે નક્કી જ ના કરી શકાય. ઓકે, ઘણો ડિફરન્સ છે. તો આ 1 કરોડ લોકોને પણ ભારતની ચૂંટણીમાં, ભારતના લોકતંત્ર જે કહેવાય છે ઇમ્પોર્ટન્ટ, ઓકે, ચૂંટણી જે મહાપર્વ, લોકતંત્રનું મહાપર્વ કહેવાય છે, તો એની અંદર આ લોકોને પણ સામેલ કરીએ. એટલા માટે આ નવી ટેકનોલોજી નથી એકચ્યુઅલી, આ સિસ્ટમ શરૂ કરાય છે. એની અંદર શું કરશે કે જે એમ્બેસીસ છે, જે વિદેશોમાં જ્યાં બી, જેમ કે અત્યારે ગાઈડલાઇન્સ વચ્ચે આવી હતી, જેમ કે US, કેનેડા, UK, આ બધા દેશની અંદર શરૂ કરાશે. તો આ બધા દેશની અંદર જે આપણી ઇન્ડિયન એમ્બેસીસ છે, એ લોકો આ બધા વોટર્સને હે ને ઇમેલ્સ કરશે, પોસ્ટલ બેલેટનો ઇમેલ કરશે. પછી એ લોકો પોતાનું પ્રેફરન્સ જણાવી દેશે અને એ જ પાછું બેક ઇન્ડિયન એમ્બેસીની અંદર મોકલી દેશે. ઓકે, પછી અહીંયા ઇલેક્શન કમિશન જોડે અહીં કાઉન્ટ થઈ જશે. તો આ આખી સિસ્ટમ છે. ઓકે, તો ETPBS તમે ઇલેક્શન કમિશને કીધું છે આ આપણે શરૂ કરવાના છીએ. ઇલેક્શન કમિશન જાણવું હોય તો 324 ભારતના બંધારણની અનુચ્છેદ 324 હેઠળ ઇલેક્શન કમિશન જોગવાય છે. ઇલેક્શન કમિશન, ઓકે, એક ઇલેક્શન કમિશનર હશે, એક ઇલેક્શન કમિશનર, ઓકે, અને રાષ્ટ્રપતિને લાગે એટલા બીજા અન્ય ઇલેક્શન કમિશનર, અને જો એકથી વધુ ઇલેક્શન કમિશનર હોય તો આ જે ઇલેક્શન કમિશનર છે એને કહેવાય છે ચીફ ઇલેક્શન કમિશનર. ઓકે, ભારતમાં ચૂંટણી રિલેટેડ કામ કોને કોને ચૂંટણી કરાવે ઇલેક્શન કમિશન? તો કે પ્રેસિડેન્ટ, ઓકે, વાઇસ પ્રેસિડેન્ટ, પાર્લામેન્ટ અને સ્ટેટ લેજિસ્લેચર. તો સાહેબ પંચાયતની કોણ કરાવે? પંચાયત માટે સ્ટેટ ઇલેક્શન કમિશન હોય. ઓકે, પંચાયતી રાજની હેઠળ એની જોગવાઈ કરાય છે. તો આ તું ઇલેક્શન કમિશન વિશે થોડી માહિતી. પાર્ટીઝને બધા સિમ્બોલ્સ આપવાનું કામ, એમનો શિડ્યુલ ગોઠવવાનું કામ બધું ઇલેક્શન કમિશન જ કરે. ઓકે, આ થોડું ધ્યાન રાખજો. પછી છે હવાના સિન્ડ્રોમ. હવાના શું છે? તો આ ક્યુબાની રાજધાની છે. હવાના ક્યુબા દેશ છે, એની રાજધાની છે. થયું એવું કે અમેરિકાના અમુક ડિપ્લોમેટ્સ એ ક્યુબા ગયા હવાનાની અંદર. પછી એ લોકોએ અમુક માનસિક રોગથી પીડાવા લાગ્યા, માનસિક રોગથી, જેમ કે તાવ આવવો, માથું દુખાવું, પછી મગજમાં કોઈકનો કંઈક અવાજ ચાલ્યા કરવા. ઓકે, તમે એક નામ સાંભળ્યું હોય ટિનિટસ. હમણાં જ રિસર્ચ એવું થયું હતું કે કોરોના વાયરસ જેને થયો હોય ને એના કાનમાં સતત અવાજ આવ્યા જ કરે, એને કહેવાય ટિનિટસ. ઓકે, તો કાનમાં અવાજ આવવા, માથું ભારે લાગવું, ચક્કર આવવા, ધૂંધળું દેખાવું, આ બધા ડિપ્લોમેટ્સની અંદર લક્ષણ દેખાવા લાગ્યા. તો પછી અમેરિકાને જે એજન્સી હતી એને રિસર્ચ કર્યું, એને એવું સાંભળ્યું, એને એવું રિસર્ચની અંદર એવું કીધું કે આ જે માઇક્રોવેવ છે ને, આ માઇક્રોવેવના કારણે જ આ લોકો ડિપ્લોમેટ્સને આવું થયું હતું. ઓકે,
मतलब माइक्रोवेव का तो ये लोगों ऊपर कोई प्रहार करो से, मतलब माइक्रोवेव लेजर द्वारा, ओके लेजर गन द्वारा एमने ऊपर प्रहार करवामां आव्यो छे। तो आ रीते एमने कीधुं कि आनुं कारण हवाना सिंड्रोम माइक्रोवेवना कारणे थयो छे, रेडिएशनना कारणे टूंकमां। तो हवे एवो कॉन्सेप्ट पण सामने आव्यो छे कि हवे बीजा देशो शुं करशे कि माइक्रोवेव वेपन बनावशे। आवुं एक शंका जताई रही छे કે હવે લોકો આના વિશે જાણવા માંડે એટલે હવે લોકો આ માઇક્રોવેવ વેપન પણ બનાવવા લાગશે, કે જેથી અમુક હોય ને વિચિત્ર એ આ વેપન બનાવે ને પછી લોકોને હેરાન કરે, ઓકે દેશને બ્લેકમેલ કરે। તો યુએસએ પણ રશિયા ઉપર ટાર્ગેટ કર્યો હતો કે રશિયાને કીધું તમે કર્યું, રશિયાવાળા કે ના અમે નહીં કર્યું, પછી યુએસવાળાને કીધું કે ક્યુબાને તમે કીધું, ક્યુબાવાળા કે મને ખબર જ નહીં, ઓકે। તો આ બધી વાતચીત ચાલતી હતી। તો હવાના સિન્ડ્રોમ આપણા તો એક્ઝામ રિલેટેડ શું છે ખબર પડવી જોઈએ, હવાના સિન્ડ્રોમ શું છે, ઓકે એક્ઝામ પૂછે કોના કારણે થાય, કોરોનાને કારણે, એચઆઈવીને કારણે, તો જોઈ લેવું એકવાર હવાના સિન્ડ્રોમ કોના કારણે થાય, માઇક્રોવેવ રેડિએશનના કારણે। હવે વાત કરીએ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ, કલર બદલીએ થોડો, યસ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ CCPI 2021। સૌ પ્રથમ તો કોણ બહાર પાડે છે, બહાર કોણ પાડે, જર્મન વોચ નામની સંસ્થા છે એ બહાર પાડે છે। ભારતનો નંબર કેટલો, 10મો, આ અત્યારની વાત કરું છું 2021, ગયા વર્ષે કેટલો હતો, 9th 2020, ગયા વર્ષે કેટલો હતો, 9મો। તો હું તમને ખાલી સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે કરંટ અફેર્સ વાંચતા હોય લોકો મને ખાલી કોમેન્ટમાં એટલું કહેજો કે આ CCPI ઇન્ડેક્સની અંદર પહેલો બીજો ત્રીજો કયો દેશ છે, હું છેલ્લે થોડી વાર રહીને તો કહું છું, પહેલો બીજો ત્રીજો કયા દેશોએ પ્રથમ ક્રમાંક, સેકન્ડ ક્રમાંક અને થર્ડ ક્રમાંક હાંસિલ કર્યો છે, ઓકે। તો ભારતનો નંબર કયો છે અત્યારે આપણે યાદ રાખવાનો, 10મો નંબર છે, ગયા વર્ષે 9મો નંબર હતો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં, ઓકે। આના ચાર ફેક્ટર છે, કયા કયા ફેક્ટર છે, કયા કયા ફેક્ટર્સ કે પરિબળોના આધારે કાઉન્ટ થાય છે, તો કે પ્રથમ છે એનર્જી યુઝ, પછી છે ક્લાઇમેટ પોલિસી, ગ્રીન હાઉસ ગેસ એમિશન, ઓકે, અને પછી છે રિન્યુએબલ એનર્જી, ઓકે। આ બધા એના વેટેજ છે, એનર્જી યુઝનો વેટેજ 20%, ક્લાઇમેટ પોલિસીનો 20%, ગ્રીન હાઉસ ગેસનો 40% અને રિન્યુએબલ એનર્જીનો 20%। તો ભારતનો નંબર જોવા જઈએ ને તો ભારતનો નંબર અહીંયા બહુ સારો છે, અહીંયા બહુ સારો છે, 10મા નંબર છે ભારત, અહીંયા 13મા નંબરે છે, અહીંયા પણ 13મા નંબરે છે, ઓકે, અહીંયા 27મા નંબરે છે। તો આ ભારતની સ્થિતિ બતાવે છે, ભારતે સૌથી વધુ કામ ક્યાં કર્યું છે, એનર્જી યુઝમાં, ભારતે સૌથી વધુ સારું કામ ક્યાં કર્યું, એનર્જી યુઝમાં, ઓકે। તો CCPI ઇન્ડેક્સ હવે તમે જવાબ આપો કે પ્રથમ, સેકન્ડ, થર્ડ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, આ સ્થાને કોઈ દેશ છે ને, તમને GPSC પ્રશ્ન પૂછે કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં પ્રથમ નંબર કોનો છે, ઓપ્શનમાં આપેલું હોય નોર્વે, આયર્લેન્ડ, અમેરિકા કે ઉપરકમાંથી કોઈ નહીં, અમુક લોકો નોર્વે કરીને આવે, કેમ કે યુરોપના દેશો બધી જગ્યાએ ટોપમાં હોય, ઓકે, એજ્યુકેશન લઈ લો, જેન્ડર ગેપ લઈ લો, ગમે તેમાં, તો આપણે પબ્લિક ફોર્મન ફોર્મમાં નોર્વે ઠોકીને આવે, પરંતુ નોર્વે ના આવે, ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડમાં કોઈ દેશ જ નથી। તો સાહેબ તમને લાગે કે સાહેબ આવું કેમ, તો એવું એટલા માટે જર્મન વોચ ઇન્ડેક્સ જે બહાર પાડે છે ને એમાં એવું કહેવાયું કે આ જે પરિબળો છે ને આ બધા, આ પરિબળોમાં કોઈ પણ દેશે એવું કોઈ કામ કર્યું જ નથી કે એ દેશોને પ્રથમ, સેકન્ડ કે થર્ડ રેન્ક આપવામાં આવે। મતલબ કે આપણા બધા વિશ્વના દેશો હજુ પણ એટલા બધા પાછળ છે કે એટલા કોઈ ફર્સ્ટ રેન્ક હાંસલ કરી જ નથી શક્યું। મતલબ કે લાસ્ટ કોણ છે, યુએસએ, છેલ્લા 2 વર્ષથી અમેરિકા છેલ્લા નંબરે આવે છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં, કારણ કે અમેરિકા સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, ઓકે। ચીન, અમેરિકા, પછી યુરોપિયન યુનિયન અને ઇન્ડિયા, ઇન્ડિયા 3% કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, યુએસએ
ચીન આ બધા ચાર દેશ છે, ટોટલ 55% કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. તો છેલ્લા નંબરે કોણ છે? યુએસએ. ચાઇના 33rd નંબરે છે. ઓકે, તો આ ઇન્ડેક્સ હતું ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2021. આ એના પરિબળ હતા બધા, તો એકવાર ધ્યાન લઈ લેવું. હવે વાત કરીએ મેઇન પેરિસ ક્લાઇમેટ એકોર્ડ. શું છે પેરિસ ક્લાઇમેટ એકોર્ડ જોઈએ. પેરિસ ક્લાઇમેટ એકોર્ડ શું છે? તો પેરિસ ક્લાઇમેટ એકોર્ડ એમાં વાત શું કરાય છે કે 2100મું વર્ષ આવે પહેલાં વિશ્વનું ટેમ્પરેચર છે એ આપણે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું રાખશું. લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું હતું કે જે પેલો રિપોર્ટ છે સ્ટેટસ ઓન ક્લાઇમેટ ચેન્જ, એમાં શું કીધું? વિશ્વનું તાપમાન 1.2 ડિગ્રી વધી ચૂક્યું છે અને અહીંયા શું કીધું છે? 2 ડિગ્રી ના પહોંચવું જોઈએ. અને એ બીજું એવું પણ કીધું છે કે 2 ડિગ્રી તો ખાલી એક લિમિટ છે, પરંતુ પ્રયાસ એવો કરવાનો કે 1.5 ડિગ્રીની અંદર જ રહેવું જોઈએ વૈશ્વિક તાપમાન, નહીં તો ગ્લોબલ વોર્મિંગની ભયાનક ઇફેક્ટ થશે. ઓકે, તો આ 2 ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનાન્સિંગની વાત કરીએ તો જે રિચ કન્ટ્રીઝ છે, ઓકે, એ લોકોએ $100 બિલિયન એક ફંડ આપશે, $100 બિલિયન. અને 2016 તો આપણે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા, એમને ના પાડી દીધી કે અમે આવા કોઈ એકોર્ડમાં માનશું નહીં, કારણ કે એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે પોલ્યુશન કરે બીજા બધા અને ભરીએ અમે અમારા પૈસાથી ક્લાઇમેટ મિટિગેશન કરવાનું. તો એટલા માટે યુએસએ ત્યાંથી નીકળી ગયું હતું. પણ નીકળવાની પણ એક પ્રોસેસ છે, 1 વર્ષ પહેલાં તમારી અરજી આપવી પડે અને પછી તમે 1 વર્ષ પછી જઈને બહાર થાવ. ઓકે, તો આની વાત છે કે અમાઉન્ટ 2025 અપડેટ કરવાનું. ઓકે, તો $100 બિલિયનનું ફંડ છે. પછી સ્પેશિયલાઇઝેશન, એ બધું કામનું નથી. આપણે એમિશન ગોલ્સ, એમ ફોર ગ્રીન હાઉસ ગેસીસ એમિશન ટુ પીક એઝ સૂન એઝ પોસિબલ ફ્રોમ 2050, રેપિડ રિડક્શન ટુ અચીવ બેલેન્સ બિટવીન ઇમિશન્સ ફ્રોમ હ્યુમન એક્ટિવિટી. 2050 સુધી માનવીય ગતિવિધિથી જે પણ જે બી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે એને ઘટાડવાનો. સિમ્પલ. બર્ડન શેરિંગ, ડેવલપ્ડ કન્ટ્રીઝ મસ્ટ પ્રોવાઈડ ફિનાન્શિયલ રિસોર્સિસ ટુ હેલ્પ ડેવલપિંગ કન્ટ્રીઝ. ઓકે, મતલબ ભારત, તો ભારત હજુ કેવો છે? વિકાસશીલ દેશ છે. અને અમેરિકા, યુકે, આ જર્મની, આ બધા ડેવલપ્ડ કન્ટ્રીઝ છે. ઓકે, તો એ લોકોએ શું કરવાનું? ભારતની અંદર એવી ટેકનોલોજી પણ આપવાની કે જેથી કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઘટે, વધે નહીં. ઓકે, તો વિકાસશીલ દેશો કામ કરી શકશે ને, કારણ કે ક્લાઇમેટ ચેન્જ કોઈ એક દેશવાળા ના માટે, બધા દેશોએ મળીને કામ કરવું પડે. ઓકે, તો વિકાસ, જે વિકસિત દેશો છે એ લોકોએ વિકાસશીલ દેશોને મદદ કરવાની. પછી 2025 અંદર એક રિવ્યૂ મિકેનિઝમ, રિવ્યૂ બેઠક પણ થશે જ્યાં ફરીથી બધા ભેગા થશે. ઓકે, અને ક્લાઇમેટ રિલેટેડ લોસીસ, બરાબર, તો એ વલનરેબલ કન્ટ્રીઝ હેવ વોન રિકોગ્નિશન ફોર ધ નીડ ઓફ એવરેજ મિનિમમ. મેં તમને વાત કરી પહેલાં જકાર્તાની વાત કરી, પછી માલદીવ્સની વાત કરી. ઓકે, તો આ બધા દેશો ક્લાઇમેટ રિલેટેડ સૌથી વધુ વલનરેબલ છે, સૌથી વધુ સંવેદનશીલ છે. તો આ લોકોની માટે પણ હેલ્પ કરવાની. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, વર્ષ 2100 સુધી 2.2 ડિગ્રીથી વૈશ્વિક તાપમાન ઓછું રાખવાનું અને બની શકે તો 1.5 ડિગ્રીથી ઓછું રાખવાનું. ઓકે, $100 બિલિયનનું ફંડ છે, અમેરિકા બહાર નીકળી ગયું છે. હવે બાઇડન સાહેબ આવે ને પાછા અંદર આવી જાય તો વેલ એન્ડ ગુડ, કારણ કે આની અસરો બહુ ભયાનક હશે, આપણે બધાએ આને સામનો કરવો પડશે આનો. પછી છે એમિશન ગેપ રિપોર્ટ, કોણ બહાર પાડે છે? યુએનઈપી. યુએનઈપી મતલબ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એમિશન ગેપ રિપોર્ટ બહાર પાડ્યો છે. આની શું જોગવાઈ છે વાત કરીએ આપણે. એમિશન ગેપ રિપોર્ટ, તો શું છે એમિશન ગેપ રિપોર્ટ? તો આને શું કીધું કે વિશ્વમાં અત્યારે 54 ગીગાટન કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરમાં ફેલાઈ ચૂક્યો છે, રિલીઝ થઈ ચૂક્યું છે, એમિટ થઈ ગયું છે. અત્યારે એટમોસ્ફિયરમાં આટલો કાર્બન ડાયોક્સાઇડ છે, ઓકે, અથવા આટલો કાર્બન ડાયોક્સાઇડ છોડાયો છે. એને એવું કીધું કે એક સારી વાત એ છે કે કોરોનાના કારણે
કાર્બન ડાયોક્સાઇડના એમિશનમાં 7% ઘટાડો આવ્યો છે કોરોનાના કારણે. પણ 7% કોઈ તમે લાગે મેજર ઇફેક્ટ કરે કેમ? કાર્બન ડાયોક્સાઇડ કેવો ગેસ છે? લોંગ લાસ્ટિંગ ગેસ છે, લોંગ લાસ્ટિંગ. એ તમે આજે છોડ્યો હોય ને તો આવનારા 50 વર્ષો સુધી એટમોસ્ફિયરમાં જ રહે. આજે મેં 1 ટન કાર્બન ડાયોક્સાઇડ છોડું ને, 50 વર્ષ પછી બી કાર્બન ડાયોક્સાઇડ તો એટમોસ્ફિયરમાં રહેવાનો જ છે. ઓકે, આનો લાઈફ સ્પાન 50-100 વર્ષનું છે, આંકડો જોઈ લેવો, પણ લાઈફ સ્પાન આનો વધારે છે, લોંગ લાસ્ટિંગ ગેસ છે. હવે જ્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરમાં રહે તો ત્યાં સુધી એની ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ તો આપવાનો જ છે. તો 7% રિડક્શન થાય તો અભી જે કાર્બન ડાયોક્સાઇડ પહેલાં છૂટેલો છે એ તો એટમોસ્ફિયરમાં રહેવાનો જ છે ને, એ ક્યાં જવાનો? ઓકે, તો આ એની ઇફેક્ટ છે. પછી શું કીધું છે એને? એમિશન ગેપ રિપોર્ટ. આની અંદર આટલી વાત છે. હવે વાત કરું યુએનઈપી વિશે, કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ શું છે. આની સ્થાપના 5 જૂન 1972 થઈ હતી, એટલા માટે જ 5 જૂનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલા માટે 5 જૂને ઉજવીએ છીએ. તો આ રીતે કોઈ સંસ્થા કઈ રીતે જોડાયેલી છે, આપણે આ દિવસનું મહત્ત્વ શું છે? ઓકે, તો આપણે ડેઝ યાદ કરવું મને નથી લાગતું કે મુશ્કેલ પડી શકે. તો આ રીતે પણ તમે તૈયારી કરતું રહેવું, જોડતું રહેવું. એમિશન ગેપ રિપોર્ટ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, 7% ઘટાડો થશે એવું કીધું છે. પછી છે ન્યૂ પાર્લામેન્ટ, નવી પાર્લામેન્ટની બિલ્ડિંગ. શું વાત છે નવી પાર્લામેન્ટની બિલ્ડિંગની? તમને બધાને ખબર જ હશે, 10 ડિસેમ્બરે શિલાન્યાસ થયો છે. ઓકે, 10 ડિસેમ્બર નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન, એમણે શિલાન્યાસ કર્યો છે. નમો. વાત કરીએ 10 ડિસેમ્બર. હવે ટોટલ સિટિંગ કેપેસિટી કેટલી છે એની? 1224 મેમ્બર્સ છે. 1224 મેમ્બર એની અંદર બેસી શકશે નવી પાર્લામેન્ટ બિલ્ડિંગની અંદર. લોકસભાની અંદર ટોટલ 888 મેમ્બરની સિટિંગ કેપેસિટી હશે અને રાજ્યસભામાં કંઈક 384 મેમ્બર્સની સિટિંગ કેપેસિટી હશે. ઓકે, લગભગ 64,000 સ્ક્વેર હેક્ટર એની અંદર ફેલાયેલું હશે આ. ઓકે, 971 કરોડનો કંઈક ખર્ચો છે એના, આટલા ખર્ચાથી 971 કરોડથી બનાવાશે. અને કોણે કોન્ટ્રાક્ટ અપાવ્યો છે? ટાટા. ઓકે, ટાટા કંપની આને બનાવશે. આટલું છે આની અંદર જાણવા જેવું. પછી છે HDI ઇન્ડેક્સ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ શું છે? ભારતનો નંબર શું છે પહેલાં તો એ જોઈ લઈએ આપણે. 131 નંબર અત્યારે આ ભારતનો નંબર આવ્યો છે. આની પહેલાં કેટલો હતો? 129th. એની પહેલાં કેટલો હતો? 130. તો જુઓ, ઘટ્યું, એક ઘટ્યું પછી સડંગ બે વધી ગયું. ઓકે, મતલબ કે કયા કયા પેરામીટર્સ કામ લાગે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને બનાવવામાં? કે લોંગ એન્ડ હેલ્ધી લાઈફ, નોલેજ અથવા સ્કૂલિંગ યર્સ અને ડિસેન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ઓકે, તો આ બધા પેરામીટર્સ છે જે HDI જેની ઉપર દ્વારા શું કહેવાય બનાવવામાં આવે છે. લોંગ એન્ડ હેલ્ધી લાઈફની વાત કરીએ તો ભારતનું નોર્મલ જે આયુષ્ય છે, એવરેજ લાઈફ સ્પાન, તો એ કંઈક 69.7 યર્સ છે. નોલેજની વાત કરીએ તો સ્કૂલિંગ યર્સ કેટલા છે? 12.2 યર્સ સ્કૂલિંગ યર્સ વધ્યા છે. અને ડિસેન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, મતલબ કે ભારતની પર કેપિટા ઇન્કમ કેટલી થઈ ગઈ? 86887 કંઈક પર કેપિટા ઇન્કમ થઈ ગઈ છે, આટલા US ડોલર, રૂપિયા નહીં, US ડોલર. તો આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આપણે ખાલી નંબર યાદ રાખવાનો છે, 131મો નંબર ભારતનો આવ્યો છે. અને જેન્ડર ગેપ ઇન્ડેક્સ, એમાં કંઈક ભારતનો 123મો નંબર છે જેન્ડર ગેપ ઇન્ડેક્સ, જોઈ લેવું એકવાર. યસ, NFHS 5, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, ચાઇલ્ડ સ્ટન્ટિંગ, ચાઇલ્ડ વેસ્ટિંગ. રિપોર્ટમાં શું કીધું છે કે સી સેક્શન ડિલિવરીઝ, મતલબ કે નોર્મલ ડિલિવરીઝ નહીં, સી સેક્શન, બાળકને
પેટની ઉપરથી જ લઈ લેવામાં આવે, ઓકે, નોર્મલ ડિલિવરી ના થાય, પેટની ઉપરથી જ લઈ લેવામાં આવે. એ સી સેક્શન ડિલિવરીમાં વધારો થયો છે, ખૂબ વધારો થયો છે. સૌથી વધુ ક્યાં જોવા મળ્યું? તેલંગાણામાં. આવું કેમ કરતા હશે? પ્રાઇવેટ કંપનીઝ, ઓકે, પોતાની સેફટી માટે નોર્મલ ડિલિવરી દરમિયાન કંઈ કોઈ કોમ્પ્લિકેશન ના થાય એટલા માટે એ લોકો સેફ ડિલિવરીઝ સી સેક્શનનો પ્રયોગ કરે છે. ઓકે, સાયન્ટિસ્ટે એવું પણ, મતલબ ગાયનેકોલોજિસ્ટ એવું પણ કહે છે કે જે પ્રથમવાર જે પ્રેગ્નન્ટ બને છે એ લોકોએ પોતાની સેફટી કે બાળકને નોર્મલ ડિલિવરી માટે કંઈ ના થાય એ લોકો જાતે જ પ્રિફર એવું કરે છે કે અમને સી સેક્શન ડિલિવરીઝ કરવી છે, નોર્મલ નથી કરવી. તો બંને મેટર છે. ઓકે, ચાઇલ્ડ સ્ટન્ટિંગ, મતલબ ચાઇલ્ડનો ગ્રોથ થતો નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પછી ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આ બધામાંનો રેટ વધી રહ્યો છે. સેમ સ્ટેટ્સ ચાઇલ્ડ વેસ્ટિંગ વધી રહ્યું છે. ઇન્ટરનેટ જેન્ડર ગેપ, મતલબ કે 42% લોકો જ ગ્રામીણ ભારતના જે લોકો છે એ 42% લોકો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. TFR, ટોટલ ફર્ટિલિટી રેટ, એમાં સિક્કિમ સૌથી ઓછો છે. સિક્કિમમાં 1.1 છે, સિક્કિમમાં 1.1 અને બિહારમાં 3. હું તમને સમજાવું ટોટલ ફર્ટિલિટી રેટ શું છે. ટોટલ ફર્ટિલિટી રેટ શું છે, ફૂલ ફોર્મ લખીએ પહેલાં. ટોટલ ફર્ટિલિટી રેટ, ટોટલ ફર્ટિલિટી રેટ શું છે કે કોઈ વુમન એ પોતાના રિપ્રોડક્ટિવ ફેઝ, મતલબ કે 15-49 યર્સ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ છોકરીની અંદર તો કંઈક 9-10 એજની અંદર જ ચાલુ થઈ જાય, ઓકે, પરંતુ આ ટોટલ ફર્ટિલિટી રેટ કાઉન્ટ કરવા માટે આ ચાલુ કરવામાં આવી છે. આ મતલબ આ રેશિયો ગણવામાં આવે છે 15-49 વર્ષની અંદર. પછી એક્ઝામમાં આપ્યું હોય કે કયો રેશિયો કાઉન્ટ કરે છે તો તમારે આ જ લખવાનો, પછી પેલો 9-10-50 નહીં ગણવાનો, ઓકે. તો જે પણ મહિલાને જે 15-49 વર્ષની અંદર છે એ મહિલા પોતાના આ ફેઝની અંદર કેટલા બાળકોને જન્મ આપી શકે, કેટલા બાળકોને જન્મ આપી શકે, ઓકે, એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. મતલબ એક મહિલા પોતાના રિપ્રોડક્ટિવ ફેઝ 15-49ની અંદર કેટલા બાળકોને જન્મ આપી શકે. તો આ જ રેટની વાત કરીએ તો સિક્કિમની અંદર સૌથી ઓછો છે. સિક્કિમની અંદર 1.1, મતલબ એક મહિલા પોતાના રિપ્રોડક્ટિવ ફેઝની અંદર એક જ લગભગ એક બાળકને જન્મ આપે છે, ઓકે. બિહારની અંદર આ રેટ 3 છે, મતલબ એક મહિલા બિહારની અંદર પોતાના રિપ્રોડક્ટિવ ફેઝની અંદર 3 બાળકોને જન્મ આપે છે. તો પછી વસ્તી વધવાની જ છે, ઓકે. પછી છે સ્પાઉસ વાયોલેન્સ, ઓકે, ઘરેલુ હિંસામાં કર્ણાટક સૌથી વધુ છે, પહેલા નંબરે છે. કર્ણાટકમાં સૌથી વધુ હિંસા થાય છે. ફ્યુમેલ સ્ટેરિલાઇઝેશનમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ નહીં, આંધ્રપ્રદેશ, હું લખી દઉં, આંધ્રપ્રદેશ સૌથી પહેલા નંબરે છે. મતલબ કે ફિમેલ સ્ટેરિલાઇઝેશન, કે પ્રેગ્નન્સી કન્સીવ ના કરવી હોય તો ફિમેલ સ્ટેરિલાઇઝેશન કરાવે, ઓકે. એમાં ઓવલ ડક્ટ હોય એને ક્લિપ કરી દેવામાં આવે કે જેથી પછી ઓવમ રિલીઝ થાય ને અને ફર્ટિલાઇઝેશન થાય નહીં. તો આ એની પ્રોસીજર છે. આ થોડું ફિમેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2005, મતલબ કે 2015-19 વર્ષ, 5 વર્ષનો કંઈક નવો બહાર પાડવામાં આવ્યો છે. કોણે બહાર પાડ્યો? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ઓકે. પછી છે વિઝન 2035, ઓકે. નીતિ આયોગ, કોણે બહાર પાડ્યું? નીતિ આયોગ. બીજી કઈ યુનિવર્સિટી છે? યુનિવર્સિટી ઓફ મેનિટોબા. કોણ છે? કેનેડા. કેનેડાની એક યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ મેનિટોબા, એની મદદથી નીતિ આયોગે ડોક્યુમેન્ટ બહાર પાડ્યો છે. શું છે ડોક્યુમેન્ટનું નામ? પબ્લિક હેલ્થ સર્વેલન્સ સિસ્ટમ. મતલબ કે ભારતની અંદર પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી અને બધા લેવલ ઉપર જે હેલ્થ સેક્ટર છે એને બધાને એટલું રિસ્પોન્સિવ બનાવવું 2035 સુધી, એટલું સશક્ત બનાવવું કે બધું ડિજિટલ થાય, ઇઝી થાય અને બધા લોકોને સ્વાસ્થ્ય સેવા પહોંચી લેવામાં આવે, પહોંચાડવામાં આવે. આના માટે ભારત સરકારનું આયુષ્યમાન ભારત પ્રોગ્રામ પણ છે. તો આને જ બધાને આયુષ્યમાન ભારત હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, બધાને રિસ્પોન્સિવ હેલ્થ સેવા આપવામાં આવશે.
ફીડબેક લેવામાં આવશે અને બધું ઘણું બધું આની અંદર આપેલું છે. પ્રિલિમ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ લાગતું નથી, મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. હવે વાત કરીએ વન લાઇનર ફેક્ટ્સ, તો ફટાફટ જોઈ લઈએ. BSNL એ વિશ્વનું પ્રથમ ઉપગ્રહ આધારિત IoT સેવા શરૂ કરી. IoT શું હોય? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આ બોર્ડ છે, તો આ બોર્ડ અહીંયા ઘરે ફિટ કરેલું છે, પરંતુ હું મારા ઘરેથી બી આ બોર્ડને ઓપરેટ કરી શકું, કમાન્ડ આપી શકું. ઓકે, તો આ શું થઈ ગયું? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. આ એનું ઉદાહરણ થઈ ગયું. ઓકે, નવી સંસદના નિર્માણની આધારશિલા રખાય. કુલ 1224 મેમ્બર આપણે જોઈ લીધું. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ, હ્યુમન રાઇટ્સ ડે, ઓકે, 10 ડિસેમ્બરે ઉજવાયો. અને થીમ યાદ રાખજો, રિકવર બેટર, સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ્સ. લક્ષદ્વીપ એ 100% સેન્દ્રીય કૃષિ ઓર્ગેનિક ફાર્મિંગનો લક્ષ્ય હાંસિલ કરનારો પ્રથમ UT બન્યો. લક્ષદ્વીપ એક માર્કનો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ. 100% ઓર્ગેનિક ફાર્મિંગ થઈ ગયું છે. એની પહેલાં કોણ હતું? સિક્કિમ. ઓકે, સિક્કિમ પ્રથમ બન્યું હતું 2016. લક્ષદ્વીપ અત્યારે બન્યું ફર્સ્ટ યુનિયન ટેરિટરી. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી માંસના પુરાવા મળી આવ્યા. મતલબ કે અત્યાર સુધી આપણે એવું બિલીવ કરતા હતા કે આ લોકો માંસ ખાતા હશે, હવે પુરવાર થઈ ગયું. કેમ? લિપિડ રેસિડ્યુસ મળી આવે છે, લિપિડ રેસિડ્યુસ પોટરીઝ ને બધામાંથી. તો એ ખબર પડી ગઈ કે માંસ ખાતા હશે. માંસ બી કોનું? કેટલ્સ એન્ડ બફેલોઝ. તો સાહેબ, ઘેટા બકરા શું કરતા હશે? એ લોકોનો દૂધ માટે ઉપયોગ કરતા હશે. અને કેટલ્સ એન્ડ બફેલોઝ લગભગ 50-60% હાજરી મળી આવી છે, જ્યારે ઘેટા બકરા તો 10% જ મળ્યા છે. ઓકે, એમના અવશેષો ઉપરથી એવું ખબર પડે છે. પછી છે પ્રધાનમંત્રી વાણી યોજના શરૂ કરાય, જાહેર વાઇફાઈ સેવા. એમાં એવું કહેવાય છે કે ધારો કે મારી કરિયાણાની દુકાન છે, તો હું બી એનરોલ કરીને એક વાઇફાઈ હોટસ્પોટ લગાવી શકું, અમુક ડેટા સુધી એને ફ્રી આપીશ અને પછી એના પર ચાર્જ પણ લઈ શકું છું. તો એક ઇન્ડિયાની અંદર એક કનેક્ટિવ વાઇફાઈ સેવા ઉપલબ્ધ કરાવવાની વાત છે. પછી છે IIT ગુવાહાટી એ હવામાંથી પાણી બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. પાણી છે એ વાપરવું નથી, હવામાંથી પાણી બનાવવું છે, આના જેવું છે. પાણી છે તો વાપરીએ, એનો સારો ઉપયોગ કરીએ. યુનાઇટેડ નેશનનો પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ ભારતના ઇન્વેસ્ટ ઇન્ડિયાને મળ્યો છે. આ ક્વેશ્ચન મને લાગે છે ત્યાં સુધી આવનારી STI કે PIમાં 100% પૂછાવાની શક્યતા બહુ જ વધુ છે. કારણ કે આ ભારત સરકારની એજન્સી છે અને ભારત સરકાર ભાર આપી રહી છે, ઇન્વેસ્ટમેન્ટ ઉપર ભાર આપી રહી છે. તો આ ક્વેશ્ચન પૂછવાની 100% ગેરંટી છે. ઇન્વેસ્ટ ઇન્ડિયાને UNનો પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ મળ્યો. ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ કોણ આપે છે? યુનાઇટેડ નેશન્સ, UNCTAD નું ફૂલ ફોર્મ છે. 2009 સ્થાપિત થયો હતો આ પુરસ્કાર. ભારતની એક સંસ્થા HelpAge, એને UNનો પોપ્યુલેશન એવોર્ડ મળ્યો. ઓકે, એને દિવ્યાંગ માટે કામ કર્યું છે. એટલે આ ભારતની અંદર એક ઇન્ડિયન સોસાયટી છે, આવી પ્રથમ ઇન્ડિયન સોસાયટી છે જેને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો હોય. દિવ્યાંગ માટે કામ કરવા બદલ આને મળ્યો છે UN પોપ્યુલેશન એવોર્ડ. પોપ્યુલેશન મતલબ કે વસ્તીને કામ આવે એવું કંઈક એને શોધ કરી છે. 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરનો 64મો પરિનિર્વાણ દિવસ ઉજવાયો. બાબા સાહેબ આંબેડકર, ઓકે, વાત કરીશું, પરંતુ કોમેન્ટ કરજો અગર જો તમને જોઈતો હોય વિડીયો, નહીં તો પછી કોઈક દિવસ બાબા સાહેબ આંબેડકર ઉપર એકદમ ડિટેલમાં સારો વિડીયો બનાવીશું. ઓકે, કારણ કે આટલી નાની સમયમાં, આટલા ઓછા સમયમાં મહાન હસ્તી વિશે વાત કરવી એમની પ્રત્યે જસ્ટિસ નહીં કહેવાય. ઓકે, તો એમના વિશે બહુ સારી રીતે વાત કરશું, સમજીશું. ઓકે, એમને કઈ કઈ સંસ્થાની સ્થાપના કરી, કયા કયા પત્રો એમની, કઈ કઈ બુક્સ છે, એ બધી વાત કરીશું. UNનો વસ્તી પુરસ્કાર HelpAge મળ્યો. વાકે વાત થઈ ગઈ આપણે. ચીને ટોકમક નામનું ન્યુક્લિયર રિએક્ટર ખુલ્લું મૂક્યું, જે સૂર્યની જેમ ફ્યુઝનથી ઉર્જા પેદા કરશે. અને આર્ટિફિશિયલ સન પણ કહેવાય છે, આર્ટિફિશિયલ સન. ઓકે,
એ ચીન છે, નવું નવું કરતું જાય કંઈ. બાંગ્લાદેશ એ રોહિંગ્યાને બસનચાર ટાપુ પર સ્થળાંતરિત કરશે, બસનચાર આઇલેન્ડ. ઓકે, રોહિંગ્યા મુસલમાન, ઓકે, રેફ્યુજીસ કહેવાય. સુરત સૌથી મોટો બીઆરટીએસ રૂટ ધરાવનારું, ભારતનું સૌથી મોટું બીઆરટીએસ રૂટ ધરાવનાર શહેર છે. ઓકે, કેટલું છે? 108 કિલોમીટર. હમણાં ગુજરાત પક્ષિમમાં મેં કંઈક વાંચ્યું એટલા માટે મેં એ લખી દીધું કે બીઆરટીએસમાં નવો કંઈક 32 કિલોમીટરનો બીઆરટીએસનો રૂટ ઉદઘાટન કરાયું અને વિશ્વ ભારતનું સૌથી મોટું બીઆરટીએસ રૂટ ધરાવનાર શહેર કોઈ બન્યું તો સુરત બન્યું. ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતની અંદર જ તાપીમાં વેદાંતા ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો સ્થાપશે. વિશ્વની વાત કરી છે, ભારતની નહીં, વિશ્વનો સૌથી મોટો ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ તાપીમાં સ્થાપવામાં આવશે ગુજરાતની અંદર. પ્રજાસત્તાક દિવસે બોરિસ જોન્સન, બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર, ઓકે, એ આપણા ચીફ ગેસ્ટ હશે. ઓકે, કન્ફર્મ થઈ ગયું છે, ચીફ ગેસ્ટ હશે. અમેરિકાએ ટર્કી પર S-400 મિસાઇલ રશિયા પાસેથી ખરીદવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ઓકે, પછી છે, અમેરિકાએ ભારતને કરન્સી વોચ લિસ્ટમાં મૂક્યું. આની વિશે આપણે થોડું ડિટેલમાં વિડીયો પછી બનાવીશું, લાંબો ટોપિક છે ઇકોનોમિક્સનો. ભારતનું વિદ્યુત મોહન, ભારતના વિદ્યુત મોહનને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હળવદ ચર્ચા કરી 5th June 1972 એને યંગ ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે. કેમ મળ્યો છે? તો વિદ્યુત મોહને શું કર્યું? આપણા જે અત્યારે બધા ફાર્મર છે ને, લાઈન લગાડી રહ્યા છે આપણા કૃષિ બિલ સંબંધિત, પંજાબ, હરિયાણા, આ બધાના કિસાનો શું કરે છે, ઘઉં ચોખા બધું લઈ લીધા પછી શું પરાળ બાળી નાખે. ઓકે, એ બાળી નાખે એટલે શું, એના કારણે પોલ્યુશન થાય. એ પોલ્યુશનને ઘટાડવા માટે એમની પરાળ, એમના ક્રોપ લઈ લીધા પછી એ પરાળને આ વિદ્યુત મોહન એક સંસ્થા ચલાવે છે, ટકાચાર નામની સંસ્થા ચલાવે છે. આ સંસ્થા એમની જોડેથી પરાળ લઈ લેશે અને એને ઇકોનોમિકલી અથવા એક બાયો, શું કહેવાય, એવા એલિમેન્ટ્સ, બાયો મટીરિયલ્સની અંદર કન્વર્ટ કરશે કે જેથી આગળ ઉપયોગ લઈ શકે અને પર્યાવરણને નુકસાન ના થાય. કૃષિ બિલ સંબંધિત પણ આપણે આગળ વાત કરીશું. તમારે કૃષિ બિલ સંબંધ સમજવું હોય, ઓકે, એની પર ડિટેલ ચર્ચા કરવી હોય તો કોમેન્ટમાં કરજો, આપણે કૃષિ બિલ ડિટેલમાં ચર્ચા કરીશું નેક્સ્ટ ટાઈમ. ઓકે, 16 ડિસેમ્બરે વિજય દિવસ મનાવવા બાંગ્લાદેશ સ્વતંત્ર થયું હતું 1971. ઇમ્પોર્ટન્ટ છે. સ્પીતિ ખીણમાં પ્રથમ વખત હિમાલયન શીરો, આ શીરો એવું પ્રાણી છે કે જે તમને જોવો ને તેવું લાગે, કાવ, ડોંકી, ઓકે, ઘેટા, બકરાનું બધું તમને ખબર જ ના પડે શું છે આ, તો પ્રથમ વખત જોવામાં આવ્યું છે. પછી છે, યુવા ગણિતજ્ઞ 2020 કેરોલિના ઓર્ઝો, એને મળ્યો છે. કેરોલિના ઓર્ઝોને યુવા યંગ મેથેમેટિશિયન એવોર્ડ 2020 કેરોલિના ઓર્ઝોને મળ્યો છે. ઓકે, તો આ હતું કરંટ અફેર્સ આપણું. અઢાર ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ મેં તમને અહીંયા કવર કરી દીધું. તમે વિડીયોઝ જોજો, તમને લગભગ તો બહુ જ ઘણો ફરક પડશે. ઓકે, કારણ કે પીએનએ એક્ઝામ 3 જાન્યુઆરી છે, નજીક જ છે, તો આઈ હોપ તમને ફરક પડવો જોઈએ. અને તમે વિડીયો જોશો તો આમાં નોલેજ તો તમને મળવાનું જ છે, તમને ફરક પણ ઘણો પડશે. તો મિત્રો, તમને જો વિડીયોઝ ગમ્યા હોય તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ્સ. ઓકે, થેન્ક યુ સો મચ.